નખત્રાણા તાલુકા કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકારની વર્તમાન સરકાર ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની સમસ્યા દૂર કરવા એક આવેદનપત્ર મામલતદાર તાલુકાના પ્રમુખ મમુભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું હતું. આ વેળાએ અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતની વર્તમાન સરકારો ખેડૂતો વિરોધી છે. તેમના રાજ્યમાં ખેતીની પૂરતી સુવિધાઓ નથી મળતી. તેમણે ખેડૂતોના દેવા માફ કરવા, ખાતરના વેરા નાબૂદ કરવા, ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા કરવા, પાક વીમાની ચૂકવણી કરવા, ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ અને ખાતર દવાઓની વ્યવસ્થા કરવા, કિસાનો પર અત્યાચાર બંધ કરવા જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેને લઈને કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ મમુભાઈ આહિર, તાલુકા પંચાયત સદસ્ય આમદ લંગાયા, રમેશભાઈ ગઢવી, વાંકાભાઈ રબારી, ખમીશાભાઈ ખત્રી, દાનાભાઈ આહિર, અમૃતભાઈ ધોળુ, વિશનજીભાઈ પાછાણી સહિતના આગેવાનો જોડાયા હતા.